સૌથી મોટો અકસ્માત સર્જાયો જેમાં તેજ રફતાર જગુઆર કારે બ્રિજ પર અન્ય અકસ્માતને કારણે ટોળે વણેલા લોકો હોમગાર્ડને પોલીસ કર્મચારીને કચડી નાખ્યા. એસજી હાઈવે પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો જેને જોવા અને કોઈને ઈજા થઈ હોય તો બચાવવા માટે કેટલાક લોકો ત્યાં ઉભા હતા. સાથે જ પોલીસ કર્મચારી પંચનામું કરી રહ્યા હતા ત્યાં એક જગુઆર કાર તેજ ગતિ આવી ને ટોળા પર ફરી વળી. 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ કાર આવી રહી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 6 લોકોએ તો ઘટના સ્થળે જીવ ગુમાવી દીધા. અકસ્માત સર્જનારનું નામ તથ્ય પટેલ. અકસ્માત સમયે તેની સાથે કારમાં અન્ય 2-3 લોકો હોવાની પણ શક્યતા છે. ઘટનામાં અનેક પરિવારે તેમનો આધાર ગુમાવ્યો. એક વિદ્યાર્થી તો ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ આવ્યો હતો અને તેણે પણ જીવ ગુમાવ્યો. મદદ કરવા ગયેલા યુવાનનું મૃત્યુ થતા પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે. હાલ ઘાયલોની સિવિલમાં સારવાર ચાલી રહી છે તો તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે કે હાલ તબીબોએ 24 કલાક માટે તથ્ય પટેલને સારવાર માટે રાખ્યો છે. તથ્યની હાલતમાં સુધારો આવતા તેની ધરપકડ કરવામાં આવી શકે છે. તથ્ય પટેલની સિમ્સ હોસ્પિટલના 6 માળે સારવાર ચાલી રહી છે. તેને હાથના ભાગે ઈજા થઈ છે. કોઈ મોટી ઈજા નથી થઈ. ઘટનામાં પોલીસ ખુદ ફરિયાદી બની છે.